गांधीनगरमां तावते वावाझोडानी तैयारीने लईने कंट्रोल रूम शुरू करवामां आव्यो। स्टेट कंट्रोल रूम परथी अलग अलग जिल्लाना अधिकारीओ साथे संपर्क थई रह्यो छे। नीचाणवाळा विस्तारमां स्थळांतरने लईने सतत सूचना अपाई रही छे। 3 वागे मुख्यप्रधान वीडियो कॉन्फरन्सिंगथी अधिकारीओ साथे वात करशे। वावाझोडाथी नुकसानने कई रीते घटाडी शकाय तेने लईने वात थशे। સમુદ્રમાં સર્જાયેલ તાવટે વાવાઝોડું વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હવે તે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના વેરાવળ દરિયાકાંઠાથી 700 કિલોમીટર દૂર છે અને આ વાવાઝોડું સતત દરિયાની અંદર 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને અસર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેને લઈને સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અધિકારીઓ પણ હવે એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારોમાં અધિકારીઓને સતત સ્થળાંતર માટેની સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ આ વાવાઝોડું જે જગ્યાથી ત્રાટકવાનું છે ત્યાં આગળ NDRF અને SDRFના ટીમને પણ મોકલી દેવામાં આવી છે, જેથી કરીને આ વાવાઝોડાથી જે નુકસાન થવાનું છે તે નુકસાનને ઘટાડી શકાય। મહત્વનું છે કે વાવાઝોડાથી થનાર નુકસાનને ઘટાડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે 3 વાગે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ જિલ્લાઓ કે જ્યાં આગળ આ વાવાઝોડાની અસર થવાની છે ત્યાંના અધિકારીઓ સાથે 3 વાગે વિડીયો કોન્ફરન્સથી મુખ્યપ્રધાન ચર્ચા કરશે અને વાવાઝોડાથી થનાર નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય તે અંગેની મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે। કેમેરા પર્સન હિરેન જોશી સાથે પ્રતિક જાદવ, TV9 ગાંધીનગર। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા પ્રતિક જાદવ। પ્રતિક, તાવતે વાવાઝોડું ખૂબ નજીક આવી રહ્યું છે ગુજરાતની, આ તમામની વચ્ચે ગુજરાત તંત્ર સરકાર એક રીતે સજ્જ થઈ ગયા છે, કઈ રીતે કંટ્રોલ રૂમ જે છે એ એક્ટિવ થશે અને કઈ રીતે કોઓર્ડિનેશન સાધવામાં આવશે? પ્રતિક, ચિત્ર સ્પષ્ટપણે જે રીતે વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે, અમદાવાદ સહિત રાજ્યભરના અધિકારીઓ પણ એલર્ટ મોડમાં છે। રાજ્ય સરકારનો સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનું આ સ્ટેટ કંટ્રોલ રૂમ છે કે જ્યાં આગળ સતત અધિકારીઓ અલગ અલગ જિલ્લાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં આગળ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે અને જ્યાં આગળ વધારે અસર થઈ શકે તેવી જગ્યા છે ત્યાં આગળ અધિકારીઓના સંપર્કમાં રહીને જે ગ્રામજનો છે તેમને સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। તેમને કેટલા વ્યક્તિઓના સ્થળાંતર કર્યા છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો NWP સિસ્ટમ કે જેના આધારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે તે સિસ્ટમના આધારે દર્શક મિત્રોને આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ આ જે વાવાઝોડું છે તેની અસર ક્યાં આગળ છે, તે વાવાઝોડાની સ્થિતિ શું છે। મધ્ય અરબી સમુદ્રમાં આ જે વાવાઝોડું સર્જાયું હતું ચિત્રા, તે હવે ગોવાની નજીક છે, ગોવા મહારાષ્ટ્રની નજીક છે અને આ વાવાઝોડું 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકની અંદર આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની નજીક પહોંચશે અને 17મી તારીખે રાત્રે આ જે વાવાઝોડું છે તે પોરબંદર અને ભાવનગર મહુવા વચ્ચેથી જ ત્રાટકશે ગુજરાતમાં, જ્યારે તેની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। એટલે કહી શકાય કે આ વાવાઝોડું જો ગુજરાતમાં આવશે તો તેનાથી ખૂબ મોટી ઇફેક્ટ ગુજરાતને થઈ શકે છે, કારણ કે તેની સ્પીડ છે તે 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે। કારણ કે આ જે વાવાઝોડું છે તે હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બની ગયું છે, જે ખૂબ ભયાનક છે અને આ જ કારણથી ગુજરાતને ઇફેક્ટ થવાની શક્યતા છે। અને હવે થોડી જ મિનિટોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા અલગ અલગ અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવશે, સાથે જે જિલ્લાઓ આ વાવાઝોડાના કારણે વધારે પ્રભાવિત થવાના છે તે જિલ્લાના અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરવામાં આવશે અને આ જિલ્લાઓમાં વાવાઝોડાના કારણે જે નુકસાન થવાનું છે તે નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય, વધુમાં વધુ લોકોનું સ્થળાંતર કેવી રીતે કરી શકાય તે તમામ મુદ્દાઓ પર આગામી થોડાક જ કલાકોમાં એટલે કે 3 વાગે મિટિંગ વિડીયો કોન્ફરન્સથી કરવામાં આવશે અને ત્યારબાદ મીડિયાને પણ સંબોધન કરવામાં આવશે કે કયા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા આ વાવાઝોડાને લઈને કરવામાં આવી છે। બિલકુલ, આભાર પ્રતિક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો મારા સંવાદદાતાએ જે રીતે જાણકારી આપી, આખે આખો સ્ટેટ કંટ્રોલ રૂમ એક્ટિવ થઈ ગયો છે, 3 વાગે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ વિડીયો કોન્ફરન્સિંગ થવાની છે જ્યાં તમામ જિલ્લાના અધિકારીઓની સાથે વાતચીત કરવામાં આવશે, જે બાદ મીડિયાને સંબોધન કરવામાં આવશે કે કઈ રીતે સરકાર સજ્જ છે, કઈ રીતે તંત્ર પ્રશાસન આ સમગ્ર વાવાઝોડાના ખતરાને લઈને કામગીરી કરી રહ્યું છે।